જય શ્રી કૃષ્ણ સૌ ખેડૂત મિત્રોને. મિત્રો, નવેમ્બર મહિનાની અંદર કપાસના ભાવ શું હોય છે અને પછી ફેબ્રુઆરી મહિનામાં બજાર કેવી રહેતી હોય છે એના વિશે તમે ક્યારેય અભ્યાસ કર્યો છે? કદાચ અભ્યાસ ન કર્યો હોય તો એનો અભ્યાસ અમે તમને કરાવશું. અને પાછલા 10 વર્ષમાં આ મહિના દરમિયાન શું બન્યું છે એના વિશેનું એક રસપ્રદ વિશ્લેષણ અમે અત્યારે કરી રહ્યા છીએ. એની માહિતી એકત્રિત થઈ ગઈ છે અને વિડીયોનું મટીરિયલ અમે બનાવી રહ્યા છીએ. એ તમને માલ ક્યારે વેચવો કે કેટલો રાખી મૂકવો એ સમજવામાં ઉપયોગી નીવડે એવો છે. એનાથી તમે નિર્ણય લઈ શકશો. એનો વિડીયો તૈયાર થાય એટલે અમે બહુ વહેલી તકે ચેનલ ઉપર અપલોડ કરી દેશું. આજે આપણે બજાર વિશે વાત કરીએ. મિત્રો, રૂબજારની ઘણી બધી જાણકારી અમે રાખતા હોઈએ, લોકોને પૂછતા હોઈએ, બ્રોકરોને કે નિકાસકારોને પૂછતા હોઈએ, એટલે ઘણા બધા મોટા ગ્રુપની અંદર અમને સામેલ કરવામાં આવ્યા હોય એ સ્વાભાવિક છે. આવા ગ્રુપની અંદર કપાસ બજાર વિશે ઘણી બધી ચર્ચા થતી હોય છે, એમાં ખેડૂતો વિશે પણ અત્યારે ચર્ચાઓ થાય છે. અત્યારે ખેડૂતો બજારની જે સીટ કહેવાય એના ડ્રાઈવર છે, એની ટ્રક ખેડૂતો ચલાવી રહ્યા છે એવું ગ્રુપમાં બધે ચર્ચા થઈ રહી છે. કારણ કે ખેડૂત લોકો પાસે જ અત્યારે કપાસ છે, ખેડૂતો વેચે એટલો જ માલ બહાર મળે છે. નબળા ઉતારા અને ખેડૂતોની પકડને લીધે હવે વેચવાલી સુકાઈ રહી છે. ખેડૂતોને ઉત્પાદન આ વર્ષે ઓછું જ મળ્યું છે એવી ફરિયાદ છે. એમાં હવે 2000 નો ભાવ લેવો છે એ ગણતરીએ અત્યારે ખેડૂતો વેચવાલી ઓછી કરી રહ્યા છે. થોડોક લગનગાળો છે અને થોડીક ચૂંટણીની પણ અસર છે, એટલે આવકો પણ ઘણી બધી કપાઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં જે રીતે આવક ઘટી છે એનાથી તો બધાને ફાળ પડી ગઈ છે. કારણ કે 2.5 થી 2.30 લાખ મણ જેટલો જ કપાસ અત્યારે આવવા લાગ્યો છે. નવેમ્બર મહિનામાં આ રીતે આવક ઘટી જાય તો એ ચિંતાનો વિષય બને છે, એટલે આવકો ઘણી ઓછી દેખાય છે એટલે બધાને ચિંતા થાય છે. બીજી બાજુ જીનોને અત્યારે હજી કપાસનો ભાવ ઊંચો જ લાગે છે, એકને એક ગીત ગાયા કરે છે, એટલે કપાસ ઓછો ખરીદે છે. અને યાન મિલોને એક જ આવડે છે કે અમને ડિસ્પેરિટી છે. ભલે એ લોકો સાચા હોય તો એના પ્રશ્ને સાચા હશે, પણ ખેડૂતો અત્યારે સાચા છે. એ લોકો માલ વેચવા નથી માંગતા, સામે નિકાસે નહીં વધશે, એટલે કદાચ ઓછી આવક થાય તો એ બજાર ઉપર એવડો મોટો પ્રભાવ પડતો નથી, પણ આવકો દબાયેલી રહેશે તો જરૂરથી ભાવ પર પ્રભાવ પડશે, એમાં કોઈ શંકા નથી. મિત્રો, 25 નવેમ્બર સુધીની દેશમાં જે રૂની આવક થઈ એનો આંકડો તાજેતરમાં બહાર પડ્યો. એમાં એવું બહાર આવ્યું છે કે દેશની અંદર ફક્ત 36.50 લાખ ગાંસડીની આવક થઈ છે. હવે ગયા વર્ષમાં આ ગાળાની અંદર 63.50 લાખ ગાંસડી આવી ગઈ હતી, એટલે આવકમાં મોટો બધો ખાંચો પડ્યો છે. હવે તમે ખેડૂતો એમ કે છે કે ઉત્પાદન 300 લાખ ગાંસડી જેટલું જ આવવાનો અંદાજ છે, ભલે અલગ અલગ સંસ્થાઓએ 340 લાખ ગાંસડી ઉપરનો અંદાજ મૂક્યો છે. તો એ રીતે જોવો તો છેલ્લા 1.5-2 મહિનામાં ફક્ત 36.5 લાખ ગાંસડી આવી છે, એટલે કેટલો બધો માલ આવવાનો બાકી છે એ તમે કલ્પી શકો છો. હવે ગયા વર્ષે કિસાનોને આરંભમાં કપાસનો ભાવ વધ્યો ત્યારે સારો લાગ્યો, એટલે ફટાફટ વેચી નાખ્યો, પણ પછીથી માલની અછત દેખાવા માંડી અને એ પછી મોટી તેજી થઈ. ભાવ 2000, 2200, 2500, 2800 અને ક્યાંક ક્યાંક બોલવા પૂરતા 3000ના ભાવ પણ થયા હતા. અને એ સમયે ઘણો બધો ખેડૂત વર્ગ ખૂબ જ પસ્તાયો હતો. આ વખતે સંજોગ જુદા છે, પણ ખેડૂતો હવે વેચવા તૈયાર નથી. આ વખતે ખેડૂતોને ઉપજ ધારણા પ્રમાણે નથી થઈ. ગયા વર્ષ જેવી જ ઉતારા મળવાની સમસ્યા છે, ઠેર ઠેર સમસ્યા છે એવું ખુદ ખેડૂતો રોજે રોજ ગળા ફાડીને કહી રહ્યા છે. અત્યારે દલાલો અને નિકાસકારો કે બજારનો બધો જ વર્ગ એવું જ માને છે કે ખેડૂતો પાસે તો માલ છે જ, એ આજે નહીં તો કાલે બજારમાં મોટા પ્રમાણમાં આવ્યા વિના રહેવાનો નથી. હવે બીજી બાજુ ખેડૂતોનો પક્ષ લઈએ તો એ લોકો એવું કહે છે કે માલ ઓછો છે, ગયા વર્ષ કરતા ઉતારા ઘણા ઓછા છે. આમ માલ છે અને માલ નથી એ બાબત સતત બજારમાં ચર્ચાય છે, પણ શું ખરેખર સ્થિતિ છે એ સમય જ બતાવશે. મિત્રો, જે રીતે 2 દિવસથી આવકો પકડાઈ ગઈ છે, એવી જ પકડ જો આવનારા સોમ મંગળવારે પણ પકડાયેલી રહે તો બજારને બરાબર 20 આવશે એવું લાગે છે અને ભાવને થોડું વધુ સુધરવું પડશે.
ગઈકાલે 3-4 માર્કેટિંગ યાર્ડોની અંદર 1900 રૂપિયાનો ભાવ થયો હતો, એકાદ જગ્યાએ 1915 રૂપિયાનો ભાવ પણ થયો હતો. જો કે ખેડૂતોને સરેરાશ ભાવ 1700-1850 સુધીના મળી રહ્યા છે. આ ભાવ પણ ઠીક ઠીક સારો ગણાય એવું દેખાય છે, પણ ગયા વર્ષ જેવું ફરી ન થાય એની ખેડૂતોને ચિંતા છે, એટલે અત્યારે વેચવાલી ઓછી છે. ખેડૂતો પોતાનો પક્ષ મુકતા એમ જ કહે છે કે અત્યારના જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે 2000થી નીચેનો ભાવ પોસાય એવો છે જ નહીં, એટલે ખેડૂતો નથી વેચવા માંગતા, એ પણ સાચા છે. હાલના ભાવથી કદાચ 100-150 રૂપિયા વધી જાય તો હવે 2000 રૂપિયાને બહુ છેટું દેખાતું નથી, તો ખેડૂતો એ ભાવે વેચવા રાજી જ છે. મિત્રો, ખેર હવે એ જોવાનું છે કે કોણ થાકે છે. જીનો થાકશે તો ઊંચા ભાવે કપાસ લેવા આવવું પડશે, અને કિસાનો થાકશે તો નીચા ભાવમાં વેચવા આવવું પડશે. હવે કોણ જીતે છે એનો જંગ ચાલે છે. રૂની ગાંસડીની વાત કરીએ તો ભાવમાં શુક્રવારના દિવસે ખાસી એવી તેજી થઈ. ગાંસડીના ભાવમાં 1100 રૂપિયાનો એક જ દિવસમાં મોટો ઉછાળો આવ્યો અને ભાવ 68400થી 68700 સુધી પહોંચી ગયા હતા. મિત્રો, આ ભાવ જે અમે તમને આપીએ છીએ એ કોઈ એક દલાલ પાસેથી નથી લેતા. અમે લગભગ આખા સૌરાષ્ટ્રના 5-7 દલાલો સાથે વાત કરી અને સર્વસામાન્ય ભાવ આપીએ છીએ એ એકદમ માન્ય અંદાજ હોય છે ભાવનો, એટલે એમાં બિલકુલ શંકા નહીં કરતા. ગઈકાલે 1-2 મિત્રોએ આના વિશે કોમેન્ટ કરી હતી, એટલે આ સ્પષ્ટતા કરીએ છીએ. મિત્રો, અમને ગાંસડીની રેન્જ હાલ પૂરતી 66000-70000 વચ્ચેની રહેવાની ધારણા બેસે છે. ચૂંટણી પછી આવકો કેવી રહે છે અને ખેડૂતોની 2000થી નીચેના ભાવે માલ ન વેચવાની જીદ ક્યાં સુધી અકબંધ રહે છે તે બજાર ભાવ ઉપર પૂરેપૂરો પ્રભાવ પાડશે. અત્યારે કપાસ બજારની બાજી ખેડૂતોના હાથમાં છે એમ ચોક્કસપણે કહી શકાય. આપણે હવે આ વાતો પૂર્ણ કરી અને ન્યૂયોર્ક વાયદા વિશે વાત કરી લઈએ. ડિસેમ્બર મહિનાના વાયદાની અંદર હવે ડિલિવરી ચાલુ હોવાને લીધે વોલ્યુમ થતું નથી, થવાનું પણ નથી. જ્યારે હવે માર્ચ મહિનાનો વાયદો સક્રિય થઈ ગયો છે ત્યારે એની અંદર શુક્રવારે ભારે મોટા કડાકા સાથે બંધ આવ્યો હતો. માર્ચ મહિનાનો વાયદો 2.72 સેન્ટના કડાકામાં 80.18 સેન્ટની સપાટીએ પહોંચી ગયો છે. આમ બજાર 92 સેન્ટ સુધી એક તબક્કે 10-12 દિવસ પહેલા પહોંચી એ પછી સતત ધીરે ધીરે ઘસાતી જાય છે. ન્યૂયોર્ક વાયદાના વીકલી ચાર્ટનો અભ્યાસ કરતા સ્પષ્ટ દેખાય છે કે વાયદો ફરીથી 79 સેન્ટના લેવલ તરફ જઈ રહ્યો છે. મિત્રો, આ લેવલ મહત્વનું છે. આવતા સપ્તાહમાં વધઘટ ભલે પાંખી રહેશે, પણ 79 સેન્ટ તૂટે તો 77.74 સેન્ટ, પછી 76.60 સેન્ટ અને પછી 75 સેન્ટનું લેવલ જોવા મળી શકે છે. સુધારો ક્યારે થાય? તો સુધારો જ્યાં સુધી 84 સેન્ટનું લેવલ નહીં વટાવે ત્યાં સુધી મોટો સુધારો નહીં આવે. 84 વટાવી જાય તો 89 અને 92 સેન્ટ સુધી ફરીથી વાયદો જઈ શકે. અમેરિકાની અંદર મિત્રો વાત કરીએ તો કપાસની વીણી પૂરી થવા આવી છે. આ વર્ષે ઉત્પાદન 21% ઘટીને 140 લાખ ગાંસડી થશે એવો અંદાજ અમેરિકી કૃષિ સંસ્થાના છેલ્લા અહેવાલમાં ફરી વખત આવ્યો છે. હવે અંતે એક ખાસ વાત કરી દઉં કે ઘણા બધા મિત્રો વાયદા બજાર વિશે ઊંડી જાણકારી જાણવા ઈચ્છે છે. આપણે ત્યાં એટલે કે ભારતમાં કયો વાયદો ચાલે છે, એનું માપ કેટલું હોય છે, એના ભાવ કેટલા કિલોના હોય છે, આવા બધા સવાલ આવે છે. અમેરિકાની અંદર વાયદો ક્યારે ખુલે, કેવી રીતે ચાલે, ગાંસડી કેટલાની હોય અને આ તમે જે સેન્ટ બોલો છો એ શું છે વગેરે વિશે જાણવું છે. મિત્રો, આવી બધી જે તમે વાત કરો એ અમને ગમે એવી છે, કારણ કે આ બધા પ્રશ્નો થાય એ ખૂબ જરૂરી છે. તમને પ્રશ્નો થાય તો તમે સમજી શકશો અને અમને પણ નવા નવા વિડીયો બનાવવાનું મન થશે. મિત્રો, તમારા માટે અલગથી આ પ્રકારનો વિડીયો બનાવીને ચોક્કસપણે વહેલી તકે મૂકી દેશું, એટલે તમને રોજે રોજ અમે જે બાબત જણાવીએ છીએ એ તમને સરળતાથી શીરાની જેમ ગળે ઉતરી જશે. જય શ્રી કૃષ્ણ.